સુરતમાં તાપી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। સૂર્યપુત્રી તાપી નદીનું જળસ્તર હાલ વધી રહ્યું છે। રાંદેર ટાઉનના મંદિરમાં પાણી ઘૂસ્યા છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તાપીના પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શિવલિંગ પાણીમાં ગરકાવ થયું છે ત્યારે ભારે વરસાદના કારણે પાણી ઘૂસ્યા છે। સૂર્યપુત્રી તાપી નદીમાં જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે। सिद्धेश्वर महादेव मंदिर दृश्य तमे हाल जोई रह्या छो। सूर्यपुत्री तापी नदी जेवु स्तर जलस्तर वधी जाय छे तेवु आ मंदिर अंदर पाणी आवी जतुं होय छे। अने तमारी सामे छे के शिवलिंग जे तरह छे ते पाणीमां गरकाव थई गयुं छे, देखाई नथी रह्युं, परंतु एना उपर जे आभूषण लगाड़वामां आवे छे तेनीथी स्पष्टता थती होय छे के अहींया शिवलिंग छे ने एने सिद्धांतमां नंदिनी छे। सूर्यपुत्री तापी नदीमां जे पाणी आवी रह्युं छे ओकाई डेमथी आवी रह्युं छे। आपणे स्थानिक मंदिरना महाराजथी पण वात करीशुं, एमनुं शुं कहेवुं छे, आ पाणी केटला वर्षथी आवे छे अने जे रीते आ वरसादनुं पाणी आवे छे तो કેટલા સમય સુધી આ પાણી અહીંયા રહેતું હોય છે અને ક્યારે આવે પાણી ઓસરતું? પાણીનો પાણી આપરો આવે ને અને જસ્ટ ઉપરનો વડે પાણી જળ વડે ત્યાં જ પાણી આમાં આવે, એમ વરસાદનું પાણી નથી આવતું। ઉપર જેલ ઉપરનું ઉપર એમાં પાણી છોડે ને અઢી ત્રણ લાખ પાણી એમાં અહીંયા માડીમાં પાણી ઘૂસી જાય। જ્યાં અહીંયા અમારે બહાર કરવી પડી પૂજા માટે, બહેરા આવ્યા ને તે બધા દર્શન કરીને જતા રહ્યા, એટલે ટીજ હતી ને તે પૂજા અમારે કરવાની જરૂરી હતી, પણ પૂજા થઈ નહીં શકી અમારાથી। બહાર પૂજા કરવી પડી ને દર્શન કરીને ગયા। પાણી અંદરથી ક્યારે ઉતરશે? આ પાણી બહાર તાપીમાં ઉતરશે ને ત્યાં અહીંયા પાણી ઉતરી જશે। સૂર્યપુત્રી તાપી નદીના અંદર જળસ્તર જે છે તે નીચે જશે, ત્યારબાદ જ આ પાણી જે છે ઉતરશે એવું અહીંયાના મંદિરના મહારાજ અને જે અહીંયા કરતા હતા છે તેમનું કહેવું છે। અને બીજી વાત તમને ફરી એક વાર દેખાઈ દઉં કે જે શિવલિંગ છે તે હાલ અહીંયા પાણીના અંદર ગરકાવ થઈ ગયું છે અને એના બરાબર સિદ્ધાંતની અંદર અહીંયા જે છે તે નદીની છે, પરંતુ હાલ સૂર્યપુત્રી તાપી નદીનું જે જળસ્તર છે તે ઉપર ચાલી રહ્યું છે। કોઝવેની સપાટી 10.81 મીટરે ચાલી રહી છે, એટલે જ્યાં સુધી એ જળસ્તર 6-7 મીટર સુધી નહીં જશે ત્યાં સુધી આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જે છે તેના અંદર આ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ સુરત।